કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં ધોરણ 7 વિષય ગણિત નું ચેપ્ટર 2 છે, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તેમનું આપણે સ્વાધ્યાય 2.4 નો ક્વેશ્ચન નંબર 2 જોવાના છીએ, પ્રશ્ન નંબર 2 જોવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સૌ પ્રથમ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઇક કરજો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. ચાલો મિત્રો આપણે આ સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ અને આ ક્વોલિટી તથા આ સમજાવવાની રીત તમને 100% ગમશે તેની મારી ગેરંટી છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન આપણી સમક્ષ મિત્રો આવી ચૂક્યો છે. નીચે આપેલ દરેક પૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો છે, વ્યસ્ત સંખ્યા શોધવાની છે. વ્યસ્ત એટલે શું થાય? તો કે ઊંધું કરી દેવાનું, માથું નીચે ને પગ ઉપર. ઓકે, છેદનું હોય અંશમાં, અંશનું હોય છેદમાં લખી નાખવાનું છે. વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાનો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક ને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત કરવાના છે. તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય ને પૂર્ણ સંખ્યા કોને કહેવાય. ન જોયો હોય કાંઈ વાંધો નહીં, આ વિડીયોમાં ફરી પાછું તમને સમજાવી દઈશ, પરંતુ વિડીયોને તમારે આખો જોવાનો રહેશે. સૌ પ્રથમ આપણે આ જેટલી રકમો છે આની અંદર 1, 2, 3, 4, 5, 6 અને 7 દાખલાઓ છે, આ 7-7 નું પેલા તો વ્યસ્ત કરી દે, પછી શુદ્ધ છે, અશુદ્ધ છે કે પૂર્ણ સંખ્યા છે તે આપણે લખશું. બરોબર, ચાલો શરૂઆત કરીએ. આપણે પેલાની પેલા હું લખી નાખું 3 ના છેદમાં 7 નો વ્યસ્ત. હું જેમ લખું એક્ઝામમાં તમારે એમ જ લખવાનું છે, નકર માત કપાસે આ મેં લખ્યું હોય કે નો વ્યસ્ત તો એમ જ લખવાનું. આ મેરો કરીને વ્યસ્ત ડાયરેક્ટ ન કરી નાખતા, કોક એવા સાહેબ હોય માર્ક કાપે. બરોબર, ઓકે. તો 3 ના છેદમાં 7 નો વ્યસ્ત શું થાય? તો કે છેદ હોય અંશમાં વહી જાય, અંશ હોય છેદમાં વહી જાય, એટલે 7 ના છેદમાં 3 થાય. શું થાય? વ્યસ્ત 7 ના છેદમાં 3. ઓકે, બીજું જોવો જોઈએ શું છે. પેલા હું રકમ લખી લઉં તો કઈ વાંધો તમને મિત્રો? તો કે કઈ વાંધો નહીં, જેથી કરીને પછી દાખલો ગણવામાં બહુ મજા જ આવ્યા રાખે. શું આવે? તો કે મજા જ આવ્યા રાખે. ઓકે, શું છે? 5 ના છેદમાં 8 નો વ્યસ્ત. નો વ્યસ્ત શું થાય? 5 ના છેદમાં 8 છે તો એનો વ્યસ્ત 8 ના છેદમાં 5. ઊંધું કરી નાખો, 8 ના છેદમાં 5. એમના પછી 9 ના છેદમાં 7 નો વ્યસ્ત શું થાય? તો 7 ના છેદમાં 9. કેટલો? 7 ના છેદમાં 9. એમના પછી જવું જોઈએ 6 ના છેદમાં 5 નો વ્યસ્ત. મને 2 લીટા કરતા આવડે આ નો વ્યસ્તમાં. બરોબર, પરંતુ લખશું આપણે, તમારે એક્ઝામમાં લખવાનું છે 5 ના છેદમાં. એમના પછી જોવો જોઈએ 12 ના છેદમાં 7 છે. શું છે? એ રકમમાં 12 ના છેદમાં 7. તો અહીંયા હું લખી નાખું 12 ના છેદમાં 7. એમના પછી છે 1 ના છેદમાં 8 અને એમના પછી છે 1 ના છેદમાં 11. તો 1 ના છેદમાં 8 અને 1 ના છેદમાં 11 નો વ્યસ્ત. નો આ લેસન કરતા હોય તમે વ્યસ્ત પટોપટ લખાઈ જાય, નો વ્યસ્ત. 12 ના છેદમાં 7 નો વ્યસ્ત થાય 7 ના છેદમાં 12. બરોબર, 1 ના છેદમાં 8 નો વ્યસ્ત થાય ખાલી 8, અથવા તો 8 ના છેદમાં 1 પણ લખી શકો. આપણે લખ્યું ખાલી 8, કારણ કે છેદમાં 1 હોય કે ન લખીએ આપણે, બરોબર ચાલે જ. 8 1 થાય અને 8 ના છેદમાં 1 પણ એ જ થાય, સરખું જ થાય. 1 ના છેદમાં 11 નો, 1 ના છેદમાં 11 નો વ્યસ્ત થશે 11 ના છેદમાં 1 અથવા તો 11. હવે મિત્રો આ જે સંખ્યાઓ આપણને મળી તે આપણે શોધવાનું છે કે આ સંખ્યાઓ શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યાઓ છે. તો એક વસ્તુ આપણે યાદ રાખવાની, સમજતા જાજો, કે અંશ મોટો, છેદ નાનો. બરાબર, અંશ મોટો હોય, છેદ નાનો હોય તો એને અશુદ્ધ સંખ્યા, અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે. હવે અંશ નાનો હોય અને છેદ મોટો હોય, છેદમાં નીચે મોટી સંખ્યા હોવી જોઈએ. બરોબર, નાનાની ઉપર નાના છે એ મોટાને તેરે તો તેરી શકે,
નો તેરી શકે, મોટો નીચે હોય અને ઈ જ નાના વ્યક્તિને તેરી શકે, એટલે કે મોટાની ઉપર નાનું એટલે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. અને ખાલી આવી સંખ્યા હોય 8, 9, 10, 11 તો આને કેવી કહેવાની, આને કેવી કહેવાની, તો કે પૂર્ણ સંખ્યા કહેવાની રહેશે. ચાલો આપણે લખીએ 7 ના છેદમાં 3, 8 ના છેદમાં 5, 7 ના છેદમાં 9, 5 ના છેદમાં 6, 7 ના છેદમાં 12, 8 અને 11. મેં લખી નાખ્યું, તમારે તો એક એક જ આમ વ્યવસ્થિત લખવાનું હો એક્ઝામમાં. એ શું છે, આમાં જોવું જોઈએ, છેદ કરતા અંશ મોટો છે, નાનો વ્યક્તિ મોટાને તેડે છે તો તેડી શકે સરખો નહીં, તો શું થશે, એ અશુદ્ધ, એ અશુદ્ધ, ધ ને ધ જોડેલા આવે, અપૂર્ણાંક છે. ઓકે, આમાં જોવું જોઈએ, છેદ કરતા અંશ મોટો છે, છેદ કરતા અંશ મોટો છે, ટૂંકમાં જેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ ને, આ તમામ સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંક, અને જેને મિશ્ર સંખ્યામાં ન ફેરવી શકીએ, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા હતા ને સાદામાંથી મિશ્રમાં, બરોબર, ન ફેરવી શકીએ એવી સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક. છેદ મોટો હોય તો તે શુદ્ધ, છેદ નાનો હોય તો અશુદ્ધ. એ અશુદ્ધ અપૂર્ણાંક છે. 7 ના છેદમાં 9, છેદ મોટો છે, અંશ નાનો છે, તો શું થયું, એ શુદ્ધ, એ શુદ્ધ અપૂર્ણાંક છે. એવી જ રીતના 5 ના છેદમાં 6, છેદ મોટો છે, અંશ નાનો છે, મોટો વ્યક્તિ નાના ને તો તેડે, તો એ શુદ્ધ અપૂર્ણાંક. એવી જ રીતના 7 ના છેદમાં 12, છેદ મોટો, અંશ નાનો, મોટો નાના તેરી શકે, તો કે હા તેરી શકે, એટલે એ શુદ્ધ અપૂર્ણાંક છે. એમના પછી આવે ખાલી 8, ખાલી 8 એ શું છે, તો કે એ પૂર્ણ સંખ્યા છે. શું છે, તો કે એ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતના ખાલી 11, એ શું થયું, અથવા તો છેદમાં 1 લખવું હોય ને, 11 ના છેદમાં 1 ને 8 ના છેદમાં 1, તો આપણે પૂર્ણ સંખ્યા જ લખવાનું, એ પૂર્ણ સંખ્યા છે. આ હતો મિત્રો આપણો પ્રશ્ન નંબર 2, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, અપૂર્ણાંક એટલે છેદવાળા, અને જ્યાં સાદો હોય તેને પૂર્ણાંક કહીએ. ફરી પાછું એકવાર તમને નવા પતે સમજાવી દઉં આખું, કે અંશ મોટો, છેદ નાનો, તો આ નાનો વ્યક્તિ મોટાને તેડી શકે નહીં, એટલે શું થયું, અશુદ્ધ. છેદવાળી સંખ્યા હોય એટલે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક, બરોબર. અંશ નાનો, અંશ નાનો, છેદ મોટો, તો શું થયું, મોટો વ્યક્તિ નાના તેરી શકે, તો કે હા તેરી શકે, એટલે શુદ્ધ અપૂર્ણાંક. અને ખાલી સાદો 8, 9, 10, 0, 2 આવી સંખ્યા હોય તો આને શું કહેવાનું, પૂર્ણાંક. આ હતી આની થિયરી. ઓકે, આની સાથે સાથે સરસ મજાનો આપણો આ 2.4 નો બીજો પ્રશ્ન પૂરો થાય છે. એકદમ ડિટેલમાં આખે આખો પ્રશ્ન સમજાવ્યો હશે, આમાંથી કોઈ પણ વ્યક્તિઓને એક પણ જાતના કંઈ ડાઉટ રહ્યા હશે નહીં. મજા એવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. અને આજે હું તમને એક પ્રશ્ન પૂછીશ, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે, બરોબર. જો કોઈ શુદ્ધ અપૂર્ણાંક હોય, કોઈ અશુદ્ધ અપૂર્ણાંક છે, ચાલો અશુદ્ધ, એની આગળ માઇનસ સંખ્યા હોય, -7 ના છેદમાં 3 આવી સંખ્યા હોય, તો તે શુદ્ધ છે કે અશુદ્ધ. આ -7 ના છેદમાં 3 અશુદ્ધ અપૂર્ણાંક છે કે શુદ્ધ અપૂર્ણાંક, તે તમારે મને કહેવાનું છે, બરાબર. કોમેન્ટ બોક્સમાં કહી દેજો. ધન્યવાદ.